આજે ફરી પાછા આપણે એક નવી જગ્યા ઉપર આવી ગયા છીએ અને તમને તો ખબર જ છે આપણને નવી નવી જગ્યા એક્સપ્લોર કરવાનો કેટલો શોખ છે. એટલે આ જગ્યા છે ને આપણે મારા બધા ફ્રેન્ડ્સનું બહુ સજેશન હતું એટલે આવ્યા છીએ અને જગ્યાનું નામ છે ધ ટેમ્પલ ટ્રી રેસ્ટ્રો કેફે. એટલે ન્યાની છે ને ખૂબ ખાસિયત એ છે કે કાંઈક 30-35 જાતના સિઝલર્સ છે અને ફ્રૂટ સિઝલર એ કંઈક મળે છે અને બધુંય છે. અને એમાં ખાસ બીજું એક એ છે કે અહીંયા પાર્ટી ફંક્શન માટે 250 રૂપિયામાં અનલિમિટેડ વાળી ઓફર પણ છે. એટલે હવે જોઈએ છીએ અમે જે જે શક્ય બને એટલી વસ્તુ ટ્રાય કરીને તમને કહેશું કેવો ટેસ્ટ છે શું છે શું નહીં. સૂપ બધા છે ચાલુ થાય છે 120-130 સુધી. પછી ગ્રીલ્ડ સેન્ડવિચીસ છે 60-110 સુધી. પિઝાઝ છે બધા એ બધા અરાઉન્ડ 160-180 રૂપીઝ આસપાસના છે. અને ઇવન મેગી ને એવું બધું પણ અવેલેબલ છે. પાસ્તા અવેલેબલ છે. સ્ટાર્ટરમાં ઘણી બધી આઈટમ છે. નાચોસ છે, ચીઝ ચીલી ટોસ્ટ છે અને ચાટ આઇટમ પણ અવેલેબલ છે. સ્પ્રાઉટેડ મૂઠ કે સલાડ, આલુ રગડા પેટીસ બધું એવું બધું ઘણું છે. સિઝલર છે સર, સિઝલર છે ને ખાસ મારો બહુ ઇન્ટરેસ્ટનો વિષય છે. વેજીટેબલ સિઝલર, મંચુરિયન સિઝલર, સિઝલર વિથ નૂડલ્સ એન્ડ મશરૂમ, સિઝલર વિથ બેક બીન્સ, સિઝલર બોલ મસાલા, સિઝલર વિથ નૂડલ્સ એન્ડ ચીઝ ઇન ઇટાલિયનો સોસ. એટલે એવી ટોટલ લગભગ 30-35 આઇટમ્સ છે સિઝલરની. ઘણી બધી છે. પુલાવ બિરયાની છે અને મેઇન કોર્સમાં આપણું પંજાબી તો છે જ, જે બધા લોકોને બહુ ભાવે છે અને હું ઓછું ખાઉં છું. અને નાન રોટી બધી છે. પંજાબીમાંય તમને ભેગા ભેગ ભાવ આપી દઉં. પંજાબી 200 આસપાસ બધી સબ્જી છે. દમાલુ 160 રૂપીસ છે અને સાગવાલા પનીર છે 220 રૂપીસ છે. એટલે એકદમ તમારે ઓથેન્ટિક અહીંથી સીધું પંજાબની ગલીઓમાં જ વહી જવું હોય તો સાગવાલા પનીરને એવું મંગાવી લેજો. અને દાલ તડકા છે, દાલ ફ્રાય ને બધું છે. એ બધું અરાઉન્ડ 110-160 સુધી છે. અને ડેઝર્ટ્સ છે. ડેઝર્ટ્સમાં શાહી ટુકડા છે, હોટ ગુલાબ જાંબુન છે, ડાર્ક ચોકલેટ બ્રાઉની છે, ક્રીમ કેરેમલ છે. સૌથી પહેલા પહેલાં શરૂઆતમાં જ આપણે મીઠું ખાઈ લઈએ. બ્રાઉની સેન્ડવિચ અમે ટેસ્ટ કરવા માટે મંગાવ્યું છે. તમે લોકો કેક ભૂલી જશો. તમારો બર્થડે બર્થડે હોય ને રાતના 12 વાગે સેલિબ્રેટ કરવા આવ્યો હોય. ગરમ એટલી ટેસ્ટી છે, યમ છે યમ. શેર કરવાનું મન નહીં થયો એટલે જેટલા લોકો આવ્યા હોય એટલા લોકોને એ રીતે મંગાવજો. શેર કરવાનું મન નહીં થાય એટલી સરસ છે. સૂપ ગરમ ગરમ મંગાવ્યું છે આપણે. સબ્સકા મુરક્કા એટલે કે એક જાતનું વેજીટેબલ શોરબા છે. સુગંધ તો જોરદાર આવે છે ભાઈ. સુગંધથી કેવું થાય ખબર, હું બોલવા જાઉં ને તો આમ અહીંથી પાણી નીકળી જાય બોલવામાં. વાવ, સરદી બરદી ભાગી જાય. ઓનિયનનો ટેસ્ટ એટલો સરસ છે, ગાર્લિકનો ફ્લેવર છે. એક્સ્ટ્રીમલી ટેસ્ટી છે. અને મોઢામાં તમે નાખો ને
તમારે જેટલા ટેસ્ટ બસ હોય ને એક આમ બધા ખુલી જાય અને બધો ટેસ્ટ એક સાથે તમને આવે, ટેસ્ટનો બ્લાસ્ટ થાય મોટામાં, એટલું ટેસ્ટ છે. ગરમ ગરમ મેગી ખાધા વગર તો ન હાલે ને ભાઈ, ગરમા ગરમ મેગી એક ચમચી એ ટ્રાય કરશું આપણે. મેગી યાર છે ને બધાનું ઇમોશનલ એટેચમેન્ટ હોય, મોસ્ટલી બધાની અલગ અલગ યાદની યાર જોડાયેલી હોય. ઓકે, રાતના 4 વાગે 12 વાગે ભાઈ બંધારે ખાધી હોય, ઓકે હિમાચલમાં બરફમાં ખાધી હોય, ઓકે ટ્રાવેલિંગમાં હેરાન થયા હોય ને કાંઈ ન મળતું હોય ત્યારે ખાધી હોય મેગીની, યારે બધાની આવી જ ને આવી કાંઈક ને કાંઈક યાદ હશે. તમારી જો આવી કાંઈક યાદ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને કહેજો. હવે છે ને ગાઈઝ, આમાં 35 જાતના સિઝલર છે, અમે થઈ ગયા છીએ ભયંકર કન્ફ્યુઝ ને. સિઝલર મારી ફેવરિટ વસ્તુ છે એટલે મને એમ થાય એક ખાવ બીજું રહી જાય, એટલે હવે અમને બોલાવી છે એને જ પૂછી અમે, એ જે સજેસ્ટ કરી અમે ખાસ. હવે તમે કહો ભાઈ, અમને જે સજેસ્ટ કર્યું છે એ સિઝલર અમે ખાઈ છીએ, તો એ ઓર્ડર આવી જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. આપણે મંગાવ્યું છે વેજીટેબલ વિથ શેઝવાન કટલેસ સિઝલર મંગાવ્યું છે, આપણે એ ટેસ્ટ કરી લઈએ. બુલેટ કબાબ, યે અદરખી કબાબ, યે ઈરાની કબાબ ઓર યે બુલેટ કબાબ. ઓકે, યે ગ્રીન ચટણી હે, ચટણી કમ્પલસરી. ગાઈસ, કબાબ પ્લેટર આવી ગયું છે. મને એમ થાય છે સાલો ખાવા કરતા ફોટો પાડીને વોલપેપરમાં રખાય એવું ડેકોરેશન ને પ્રેઝન્ટેશન છે એ લોકોનું. પહેલી પહેલી આપણે ટ્રાય કરશું બુલેટ કબાબ. પુદીનાનો ટેસ્ટ છે આમાં, ચાટ મસાલો છે, અંદર ધનિયા છે, ઉપર ક્રિસ્પી નૂડલ્સ છે. મસાલા માં હવે આપણે ટ્રાય કરશું ઈરાની કબાબ. ટ્રાય કરી છે અદરક ચીઝ કબાબ. હા, આઈટમ એવી છે અમુક છે ને, જનરલી મને એવું લાગે છે કબાબ છે ને એમાં જો સ્પેશિયાલિટી હોય ને કોઈની અને એ લોકો બનાવી એમાં જનરલી ભેગું ચટણીની જોતું નથી. આ કબાબ એવી તમે જોયું હશે કે મેં આટલી વારથી હું કબાબ ટેસ્ટ કરું છું, મેં ક્યાંય ચટણીમાં બોયડું નથી. લવલી. આવી જ નવી નવી જગ્યાએ આપણે જઈને એક્સપ્લોર કર્યા રાખશું
અને તમને કેવું લાગ્યું છે નીચે કોમેન્ટ લખજો, અને વિડીયો ગમી હોય તો લાઈક દબાવજો, અને તમે પહેલીવાર આ ચેનલ ઉપર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. હું સારામાં સારા વિડીયો બનાવીને તમારા માટે લઈ આવ્યા રાખીશ નવા નવા.